તો ફરીથી આજે આપણે આવી ચૂક્યા છીએ મીનાવાડા. મીનાવાડામાં દશામાનો મોટો મેળો ભરાવાનો છે તે આપણે જોવાના છે. લાખોની સંખ્યામાં અહીંયા ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. જો પસંદ આવે તો કમેન્ટમાં જય દશામા લખવાનું ભૂલતા નહીં. ચાલો વિડીયોને શરૂ કરીએ. અહીંયા ભક્તોની ભીડ તમે જોઈ શકો છો. ઘણી મોટી સંખ્યામાં અહીંયા ભક્તો દર્શન કરવા માટે આવે છે અને અહીંયા પાર્કિંગ આવેલું છે તો ત્યાં તમે ફ્રીમાં પાર્કિંગ કરી શકો છો. અને અહીંયા દુકાન આવેલી છે તો અહીંયાથી તમે નાળિયેર અગરબત્તી પ્રસાદની પણ ખરીદી કરી શકો છો. આ છે આખું મીનાવાડાનું બજાર અને અહીંયાથી આપણે આગળ જવાનું રહેશે. જોઈ શકો છો આ છે નવો પ્રવેશદ્વાર અને અહીંયાથી આપણે આગળ જવાનું રહેશે અને અહીંયા તમે ભક્તોની ભીડ પણ તમે જોઈ શકો છો. આપણે પ્રવેશદ્વાર પાર કરી લીધો છે અને અહીંયા તમને ઘણી બધી દુકાનો જોવા મળે છે તો અહીંયા બધા ભક્તો ખરીદી પણ કરી રહ્યા છે. અહીંયાથી તમે જાવ એટલે અહીંયાથી સીધું પણ જવાશે અને અહીંયા તમે ભક્તોની ભીડ જોઈ શકો છો. અને અહીંયા બાજુમાં પણ રસ્તો આવેલો છે તો ત્યાંથી પણ તમે જઈ શકો છો. અહીંયા આવા જવાના બે રસ્તા બનાવેલા છે તો તમે અહીંયાથી પણ જઈ શકો છો. મિત્રો, આરતીનો પણ ટાઈમ થઈ ગયો છે તો આપણે આરતીનો પણ લાભ લેવાના છે. અને આ છે મીનાવાડાનું મંદિર તો આપણે આરતીના પણ દર્શન કરવાના છે અને મંદિરના પણ દર્શન કરવાના છે. અત્યારે આપણે ઊભા છીએ મંદિરની બહાર અને આ છે મીનાવાડાનું આખું બજાર, તે પણ તમે જોઈ શકો છો. લાખો ભક્તો અહીંયા દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે તો આપણે અહીંયાથી જઈશું આગળ અને આપણે પણ માતાજીના દર્શન કરીશું. જોઈ શકો છો મિત્રો, આપણે અત્યારે મંદિરની ઉપર આવી ચૂક્યા છીએ અને અહીંયા માં દશામાના આપણે દર્શન કરવાના છીએ અને ઘણી મોટી સંખ્યામાં અહીંયા ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. જોઈ શકો છો આ છે માતાજીના ગરબા. તો બધા ભક્તો અહીંયા માતાજીના ગરબા લઈને આવે છે એટલે આ ગરબા અહીં મૂકી દે છે અને આ ઘણી મોટી ધજા છે તો બધા ભક્તો ધજા લઈને જાય છે તો તેના અદ્ભુત તમે દર્શન કરી શકો છો. મિત્રો, આ મંદિરની બહાર શ્રીફળ વધેરવાનું સ્ટેન્ડ આવેલું છે તો તમે તમારું શ્રીફળ અહીંયા વધેરી શકો છો. તમારે આમ તેમ કંઈ આડી અવળી જગ્યાએ તમારે શ્રીફળ વધેરવું નહીં.
મિત્રો, હવે અહીંયાથી આપણે જઈશું ભગરી ભેંસને જોવા માટે અને ભગરી ભેંસના દર્શન કરીશું. મિત્રો, આ બાજુ આવશો એટલે તમને રાખડીની દુકાન જોવા મળશે, કેમ કે રક્ષાબંધન આવે છે એટલે રાખડીઓની પણ તમે ખરીદી કરી શકો છો. અને આગળ જશો એટલે ભગરી ભેંસના આપણે જોઈશું, અને અહીંયાથી તમે ભગરી ભેંસ માટે ચારો પણ લઈ શકો છો અને ભગરી ભેંસને ચારો પણ ખવડાવી શકો છો. મિત્રો, મીનાવાડાના મેળાનો વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો અને લાઇક પણ કરી દેજો. જય માતાજી, જય દશામાં.